રજનીકાંત મહેતા છે. હું નોર્મલી અમેરિકામાં રહું છું અને દર વર્ષે 4-5 મહિના અમદાવાદ આવું છું. મારી દીકરો અમેરિકા છે, મારી દીકરી અહીંયા છે. હવે 3 દિવસ પહેલા મને રેસ્ટલેસનેસ અને ટ્રેમર નો એપિસોડ થયો, એટલે હું એપિક સેન્ટર હોસ્પિટલમાં આવ્યો ચેકઅપ માટે. એપિક સેન્ટર હોસ્પિટલમાં ડૉક્ટર વિશાલ ગુપ્તા અને ડૉક્ટર વિનીતા ગુપ્તા એ બે અમારા ખાસ ફેમિલી ફ્રેન્ડ છે અને મારા ખાસ સનના બહુ નજીકના મિત્રો છે અને એ આ હોસ્પિટલના ફાઉન્ડર ડિરેક્ટર છે. હવે પહેલે દિવસે એ બધી ટેસ્ટ લીધા અને એવું લાગ્યું કે આઈસીયુમાં મોકલીએ તો વધારે સારી રીતે મોનિટર થઈ શકે, એટલે આઈ વોઝ શિફ્ટેડ. ઇનફેક્ટ આઈ વોઝ ઇટ વોઝ ડિસાઇડેડ ફ્રોમ ઇમરજન્સી રૂમ એમાંથી મને સીધો આઈસીયુમાં લીધો. આઈસીયુમાં 2 દિવસ રાખ્યા, એક્ટિવ મોનિટરિંગ કરીને મારું જે ઇન્ફેક્શન હતું જે વાયરલને લીધે લંગ્સમાં થોડું ઇમ્પેક્ટ હતો, ઇન્ફેક્શન હતું, એ કંટ્રોલ કર્યું અને મારું બ્લડ પ્રેશર જે એકદમ લો થઈ ગયું હતું બીકોઝ ઓફ ઇન્ફેક્શન, એ લોકોએ કંટ્રોલ કરીને ધે બ્રોટ બેક ટુ ધ નોર્મલ. આ બધા 2 દિવસમાં સારામાં સારી ટ્રીટમેન્ટ, ડૉક્ટરો, નર્સ, વોર્ડ બોય એટલી બધી સારી સેવા કરી છે, એટલી સરસ ટ્રીટમેન્ટ આપી છે, એ દે આર વેરી કર્ચિયસ, વેરી પ્રોમ્પ્ટ એન્ડ વેરી ક્વોલિફાઈડ એન્ડ વેરી નોલેજેબલ ઓલ ઇન ઇવન ઇનફેક્ટ ધી નર્સિસ, ધી ડૉક્ટર્સ એન્ડ સિનિયર ડૉક્ટર્સ ઓલ. એને 2 દિવસમાં મને પછી રૂમમાં શિફ્ટ કર્યો ગઈકાલે ટુ ઓબ્ઝર્વ કે બધું બરાબર છે કે નહીં. આજે જ્યારે ફરીથી બીજા ટેસ્ટો કર્યા અને દેવ એ લોકોને લાગ્યું કે બધું બરાબર છે, એટલે આજે એ લોકોએ મને ડિસ્ચાર્જ આપી દીધો છે અને ફોર્માલિટી પૂરી થાય એટલે 3-4 કલાકમાં હું ઘરે જઈશ. આ મને એક અમેરિકામાં રહું છું ત્યાં બી હોસ્પિટલોમાં જેને હોસ્પિટલાઇઝ નથી થયો પણ ત્યાંના ડૉક્ટરોને મળું છું અને મને લાગે છે કે આ ઇક્વલી ત્યાં જે ટ્રીટમેન્ટ મળે છે કે ત્યાં ડૉક્ટરો જે કેલિબર હોય છે એ જ કેલિબરના ડૉક્ટરો અહીંયા છે, અહીંયા બધા નર્સિસ બી એટલા છે, એટલે આઈ એમ સો વેરી હેપી એન્ડ આઈ એમ સો થેન્કફુલ. આઈ એમ વેરી થેન્કફુલ ફોર ડૉક્ટર વિશાલ ગુપ્તા હુ ઇઝ અ કાર્ડિયોલોજી સર્જન હુ પરમિટેડ ઓર હી એન્ટર્ડ ટ્રીટેડ મી હિયર એન્ડ ધ ટુ અધર ડૉક્ટર્સ ફાર્માલોજીસ્ટ ડૉક્ટર જય મહેતા એન્ડ ધી કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર જય. સો ઓલ ધ 3 ડૉક્ટર્સ have really helped me to recover very fast in 3 days time. Thank you very much and I really appreciate the Epic facilities and doctors and all of the staff.